તેઓના પુરાવા દરમિયાન પંચનામું આંખ દેશ નવથી રજૂ થયેલ છે અને તેમાં તેઓએ પોતાની સહી ઓળખી બતાવેલ છે અને હોસ્પિટલમાં તેઓની હાજરીમાં એક મરણ ગયેલ લાશ દેખાડેલ હતી તેટલી હકીકત રેકોર્ડ ઉપર આવેલ છે એટલે આ પંચના પુરાવાથી આંખ દેશ નવનું પંચનામું જે ઇન્ક્વેસ્ટ પંચનામું હતું અને તે પંચનામું એક વ્યક્તિની લાશ ઉપર કરવામાં આવેલ હતું અને તે પણ સરકારી દવાખાને કરવામાં આવેલું તે હકીકતને સમર્થન મળે છે ફૂલસ્ટોપ આ દસથી ફરિયાદ પક્ષ તરફે શાયદ નંબર ત્રણ રમેશભાઈ છગનભાઈને તપાસવામાં આવેલ છે જેઓ કોર્ટ સમક્ષ જણાવે છે કે કોમા પોલીસે તેમની તૈયાર પંચનામામાં સહી લીધેલી તે પંચનામું આંક દેશ અગિયારથી રજૂ કરેલ છે ફૂલ સ્ટોપ આરોપી તરફે લેવાયેલ ઉલટ તપાસમાં એ હકીકત કબૂલ રાખવામાં આવેલ છે કે કોમા પંચનામાની બીજી કોઈ વિગત અંગે તેઓને ખબર નથી પેરા આ પંચ પંચસાહેદ આ કગિયારના ગુન્હાવાળી જગ્યાના પંચનામામાં પોતાની સહી ઓળખી બતાવે છે એટલે કે આ ગુન્હાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ હતું અને તે જ પંચનામામાં આ પંચે સહી કરેલ હતી તે હકીકતને સમર્થન મળે છે પેરા આંક દેશ બારથી સાહેદ નંબર ચાર તરીકે ધીરુભાઈ જીવરાજભાઈને તપાસવામાં આવેલ છે તેઓ આ કામે રજુઆંક અગિયારવાળા ગુનાહવાળી જગ્યાના પંચનામાના બીજા પંચ સાહેદ છે તેમના જણાવ્યા મુજબ તેઓએ તૈયાર પંચનામામાં સહી કરેલી આરોપી તરફે લેવાયેલ ઉલટ તપાસમાં એ હકીકત કબૂલ રાખવામાં આવેલ છે કે કોમાં પંચનામાની બીજી કોઈ વિગત અંગે તેઓને ખબર નથી ફૂલસ્ટોપ આ પંચ સાહેદ આ કગિયારના ગુનાવાળી જગ્યાના પંચનામામાં પોતાની સહી હોવાનું ઓળખી બતાવેલ છે એટલે કે આ ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ હતું અને તે જ પંચનામામાં આ પંચે સહી કરેલ હતી તે હકીકતને સમર્થન મળે છે પેરા આંખ તેરથી ફરિયાદ પક્ષના સાહેબ નંબર પાંચ તરીકે સુલેમાનભાઈ અહેમદભાઈ અંસારીને તપાસવામાં આવેલ છે તેઓ તેમના પુરાવામાં જણાવે છે કે કોમાં તેઓ અંકિત સીતાપરાને ઓળખે છે તેવું કોર્ટ સમક્ષ જણાવેલ છે અને આ અંકિતભાઈ તેમના મિત્ર છે અને તેઓ તથા અંકિત એક બાઈક ઉપર કોલેજે જતા હતા ત્યારે રસ્તામાં પાછળથી એક બાઈક આવેલું અને અકસ્માત થયેલો ફૂલ સ્ટોપ તેઓનું બાઇક અંકિત ચલાવતો હતો વધુમાં શાહેદ કોર્ટ સમક્ષ જણાવે છે કે કોમા ટ્રક સાથે અકસ્માત થયેલ તેવું બનેલ નથી અને ટ્રકવાળાએ કોઈ અકસ્માત કરેલ હોય તેવું પણ તેઓ જાણતા નથી ફૂલસ્ટોપ આરોપી તરફે લેવાયેલ ઉલટ તપાસમાં આ શાહેદ એ હકીકત કબૂલ રાખે છે કે કોમાં પોલીસે તેમની પૂછપરછ કરેલી હતી